नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरणमां छंद जोवाना छे अने छंदमां पण खूब ज उपयोगी अने खूब ज आईएमपीएम कही शकाय एवो छंद हरिगीत विशे आपणे माहिती लेवाना छे। हवे आ हरिगीत छंद छे ई कया प्रकारनो छंद छे, अक्षरमेळ के मात्रामेळ छे, आ सिवाय एमां केटला स्थाने એમની યતિ આવે છે, આ સિવાય આ છંદ છે એ આપણે કઈ રીતના ઓળખી શકીએ કે ભાઈ માત્ર 5 જ સેકન્ડમાં આ છંદ આપણે કઈ રીતના ઓળખી શકીએ, એમની પણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ। તો શરૂઆત કરીએ મિત્રો હરિછંદ હરિગીત છંદ વિશેની। तो बात करिए मित्रों हरिगीत छंद। हवे आ हरिगीत छंद छे पहला तो कया प्रकारनो छंद छे, अक्षरमेळ मात्रामेळ संख्यामेळ के लयमेळ। तो आ हरिगीत छंद छे ई मात्रामेळ प्रकारनो छंद छे। कयो प्रकारनो छंद छे? मात्रामेळ प्रकारनो छंद छे, जेमां हरिगीतमां छंदमां शुं होय छे, मात्रामां मात्रामेळमां मात्रा छे ई चोक्कस होय छे, ज्यारे एमना लघुगुरु चोक्कस के अक्षर चोक्कस होता नथी। વાત કરીએ એમના માત્રા કેટલી હોય છે તો કે એમની માત્રા છે 28 હોય છે। હરિગીત છંદની માત્રા કેટલી હોય છે? 28 છે। અને મિત્રો આ છંદ છે આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો છે, તેમની સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું। હવે યતિ જોઈએ તો યતિ કેટલામાં સ્થાને આવતી હોય છે? તો 16મી માત્રાએ છે એમની યતિ આવતી હોય છે, પણ આપણે પરીક્ષામાં એટલું બધું વધારે આપણે ડીપમાં પૂછાતું નથી। આગળ ચર્ચા કરીએ, ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે કે ભાઈ આપણે આ પંક્તિમાં કેટલી માત્રા હોય છે અને કઈ રીતના હોય છે। તો પહેલી પંક્તિ છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં। તો એમની માત્રા ગણી લઈએ તો કે 2 2 1 2 2 2 1 2 2 1 અને 1। તો ગણી લઈએ 2 6 8 10 12 14 18 20 અને 22 23 24 25 26 27 ને 28। તો એમની માત્રા કેટલી થશે? તો 28 એમની માત્રા થશે। હવે આ પંક્તિને આપણે કઈ રીતના ઓળખી શકીએ કે જ્યારે આ જે હરિગીત છંદ છે એમની પંક્તિઓ પૂછાય ત્યારે કઈ રીતના ઓળખી શકશું? તો આમનો રાગ બધા ઘણા મિત્રોને આવડતો હશે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં। તો આ રાગ છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, આ જે કાવ્ય છે એમનો જે પંક્તિનો રાગ છે એ રાગ કોનો છે? હરિગીતનો છે। તો આવે જ્યારે આ રાગની જે પંક્તિઓ આવે તો તમે માત્ર 5 સેકન્ડમાં છે એ કોઈપણ આ જે પંક્તિ છે એની ઓળખી શકો છો, કોઈપણ પંક્તિ। ફરીથી એક વખત, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં। તો આ રીતના એમનો કંઈક રાગ છે, જોકે મારો રાગ એટલો બધો સારો નથી, પણ આ રીતના રાગ હોય તો તમે સરળતાથી માત્ર 5 સેકન્ડમાં છે એ આ છંદ છે એ ઓળખી શકો છો। બીજી પંક્તિની વાત કરીએ, આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં। તો વાત કરીએ, ગણી લઈએ લઘુ ગુરુ એમના માત્રા ગણીએ તો કે 2 2 1 2 1 1 2 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
તેર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ. તો આની માત્રા કેટલી થાય છે? અઠ્યાવીસ. તો આ રીતના આપણે એમનો છંદ નક્કી કરી શકીએ. હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે? તો કે સોળ અઠ્યાવીસ એમની માત્રા હોય છે, જે આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ખૂબ જ આઈએમપી પંક્તિ કહી શકાય એવી, જ્યાં જ્યાં નજરમાં રીઠરે યાદી ભરી ત્યાં આપની. તો આ રીતના આપણે આ પંક્તિને પણ ઓળખી શકીએ છીએ. હવે જોઈ લઈએ કે ભાઈ હરિગીત છંદની જ છે કે બીજી કોઈ છંદની છે. તો આપણે સૌ પ્રથમ એમની માત્રા નક્કી કરીશું, બે. હવે ઘણા મિત્રો અહીંયા જ ભૂલ કરતા હોય છે કે જ્યાં જ્યાં આ રીતના લેતા હોય છે. તો આ રીતના થશે ત્રણ માત્રા. પણ યાદ રાખજો, જ્યાં જ્યાં છે
જયા જયા નથી, આને જયા જયા વચાય અને આને જ્યાં જ્યાં વચાય. એટલે કે જ ને યશ કેવો હશે? જોડિયા અક્ષર હશે. તો આમની માત્રા કેટલી થશે? બે બે, એક બે ત્રણ, એટલે કે આ રીતના બે બે એક બે, બે બે એક બે, બે બે એક બે. તો આ રીતના એમની કંઈક માત્રા થશે. હવે જોઈ લઈએ, માત્રા ગણી લઈએ. બે ચાર, પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ. એમની માત્રા કેટલી થાય છે? અઠ્યાવીસ માત્રા થાય છે. તો આ રીતના એમને લઈ શકાય. હવે મિત્રો આની વાત કરીએ તો કે ભાઈ આ પંક્તિ છે એ કોની છે? તો આ પંક્તિ છે એ કલાપીની છે. કોની છે? કલાપી, જેનું મૂળ નામ છે શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે, જે લાઠીના વતની છે અને આવા મહત્વના કવિ એવા કહી શકાય કે જે પોતે રાજવી હતા, સફળ રાજવી હતા અને સાથે સાથે એક સાહિત્યકાર પણ હતા. અને એ ખૂબ જ ઓછું જીવન પોતે જીવ્યા છે, પણ છતાં પણ એવી બધી અદ્ભુત રચના એવી કરી છે કે જેમની ચર્ચા આપણે જ્યારે સાહિત્યના લેક્ચરો કરીશું ત્યારે એમની સંપૂર્ણ ચર્ચા કવિ કલાપી વિશેની માહિતી આપણે લઈશું. તો મિત્રો આ પંક્તિ છે એ કયા છંદની છે એમ પૂછાય તો હરિગીત છંદની છે. અને આ રાગ કયો છે? તો કે ભૂલો ભલે વાળું છે. એ જો પંક્તિનો તમને રાગ આવડતો હોય તો આ તમે રાગ લઈ શકો. ચોથું ઉદાહરણ જોઈએ. શશિકાંત મારા લગ્નની કંકોત્રી આ વાંચજો. પહેલાં આપણે એના લઘુગુરુ નક્કી કરી લઈએ, પછી મિત્રો આમાં પહેલાં આપણે માત્રા નક્કી કરી લઈએ, પછી એની રાગ પ્રમાણે જોઈએ. તો કે એક એક બે, એક બે બે, લગ્ન એટલે બે એક બે, કંકોત્રી એટલે કે કેટલા આવશે? બે બે એક બે, બે બે એક બે. તો આ રીતના એમાં કંઈક આવશે. હવે જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ. તો એમની માત્રા કેટલી થાય છે? અઠ્યાવીસ એમની માત્રા થાય છે. તો આ રીતના આપણે છે એ હરિગીત છંદ ઓળખી શકીએ. અને આને જો લયમાં લઈએ તો શશિકાંત મારા લગ્નની કંકોતરી આ વાંચજો, તો આ રીતના એમની કંઈક રાગ છે એ આવતો હોય છે. એટલે તમે છો માત્ર રાગને આધારે માત્ર કહી શકાય પાંચ સેકન્ડમાં છે તમે આ કોઈપણ હરિગીત પંક્તિની છંદ છે એની પંક્તિની છે એ ઓળખી શકો છો. આપણે યાદ કઈ રાખવાની? ભૂલો ભલે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. જો આ રાગ તમારી તમને આવડતો હશે તો તમે કોઈ પણ પંક્તિ છે એ આ છંદની છે કે નહીં એ તમે સરળતાથી ઓળખી શકશો. તો આ રીતના હરિગીતમાં જો આપને પૂછાય તો યાદ રાખીશું માત્રા કેટલી હોય છે? અઠ્યાવીસ હોય છે. અને કયા પ્રકારનો છંદ છે? તો કે માત્રામેળ પ્રકારનો છંદ છે, જે આપણે આગળમાં પરીક્ષામાં ખૂબ જ ઘણી વખત કહી શકાય ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો કોઈ તમને ક્વેરી હોય અથવા કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરશો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ એટલે ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક ગ્રુપ અને ફેસબુક પેજની છે લિંક આપેલી છે, તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે તો એ માહિતી તમને સરળતાથી મળી શકે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.